માપ ખૂણો પી બરાબર 60, માપ ખૂણો ક્યુ બરાબર 45 અને પીક્યુ બરાબર 6 સેન્ટીમીટર માપવાળો ત્રિકોણ PQR દોરો. ત્રિકોણ PQR ની બાજુઓના માપથી 5 તૃતીયાંશ ગણા માપવાળી અનુરૂપ બાજુવાળા સમરૂપ ત્રિકોણ PBC ની રચના કરો. પક્ષ ત્રિકોણ PQR માટે માપ ખૂણો પી બરાબર 60, માપ ખૂણો ક્યુ બરાબર 45 અને PQ બરાબર 6 સેન્ટીમીટર છે. કૃત્ય ત્રિકોણ PQR ની બાજુઓના માપથી 5 તૃતીયાંશ ગણા માપવાળી અનુરૂપ બાજુઓ વાળો સમરૂપ ત્રિકોણ PBC રચવો છે. રચનાના મુદ્દા: PQ બરાબર 6 સેન્ટીમીટર, માપ ખૂણો P બરાબર 60. અને માપ ખૂણો ક્યુ બરાબર 45 થાય તેવો ત્રિકોણ PQR રચીએ. રેખા PQના જે અર્ધતલમાં R છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ PZ દોરીએ, જેથી ખૂણો QPZ લઘુકોણ થાય. અનુકૂળ ત્રિજ્યા અને Pને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરીએ, જે કિરણ PZને P1માં છેદે. તે જ ત્રિજ્યા અને P1ને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરીએ, જે કિરણ PZને P2માં છેદે, જેથી P'P1-P2 થાય. તે જ પ્રમાણે આગળ વધતા PKને કેન્દ્ર લઈ અને તે જ ત્રિજ્યા રાખી કિરણ PZને PK-1માં છેદતું ચાપ દોરીએ, જેથી PK-1-PK-PK-1 થાય, જ્યાં K બરાબર 2, 3, 4. રેખાખંડ P3Q દોરીએ. P3ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે રેખાખંડ P3Qને છેદતું ચાપ દોરીએ. તે જ ત્રિજ્યા રાખી P5ને કેન્દ્ર લઈ ચાપ દોરીએ. હવે ખૂણો PP3Q એકરૂપ ખૂણો PP5B થાય તેવું કિરણ P5B દોરીએ, જે કિરણ PQને B માં છેદે. Qને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે રેખાખંડ QRને છેદતું ચાપ દોરીએ. તે જ ત્રિજ્યા રાખી Bને કેન્દ્ર લઈ ચાપ દોરીએ. હવે ખૂણો PQR એકરૂપ ખૂણો PBC થાય તેવું કિરણ BC દોરીએ, જે કિરણ PRને C માં છેદે. આમ આપેલ માપનો ત્રિકોણ PBC તૈયાર થયો.